ડીસા શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એકવાર ફરી આગની ઘટના બની છે. આ વખતે બારદાનના ગોડાઉનમાં આગ લાગવાથી અંદાજિત 10-1 લાખનું નુકસાન થયું હોવાનું ગોડાઉનના માલિક દ્વારા જાણવા મળ્યું છે. ડીસાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એકવાર ફરી આગની ઘટના બની છે. આગની ઘટનાઓને લઈ બદનામ થયેલા ડીસા એપીએમસીમાં નજીકના જ ભૂતકાળમાં આગની અસંખ્ય આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. આ ઘટનાઓમાં મોટાભાગની ઘટનાઓને પગલે વિવાદ સર્જાયા છે, ત્યારે આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી મહેન્દ્ર બારોટની બારદાનની ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા ગોડાઉન માલિકે તાત્કાલિક ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરી હતી અને ફાયર ફાઈટરે ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ પર કાબુ મેળવાય તે પહેલા જ 10-1 લાખનું નુકસાન થયું હોવાનું ગોડાઉનના માલિક જણાવી રહ્યા છે. હું અનાજ માર્કેટમાં ખાલી બારદાનનો વેપાર કરું છું. મારે દુકાન નંબર 175 અને 176 અંબિકા ટ્રેડર્સ અને એચ એન ટ્રેડર્સ ચલાવું છું, ને અમે મારું બારદાન પાછલા ભાગના અમે ગોડાઉનના અંદર સેફટીથી રાખેલ. તે બારદાન સાંજે 11 વાગ્યાના સુમારે બળેલ છે, ને મને 11:30-12 વાગ્યે ફોન આવ્યો. હું અહીં આવતો રહ્યો, સેક્રેટરી સાહેબને ફોન આવ્યો એટલે માર્કેટમાંથી, ને અહીં આવીને ફાયર બ્રિગેડને ફોન કર્યો, તાત્કાલિક તે આવ્યું ને આગ બુઝાવી અમને. અંદાજિત કેટલા નુકસાન કેટલું હશે તમારે? અંદાજિત નુકસાન 10-12 લાખનું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એકવાર ફરી આગની ઘટના બનતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફાયર સેફટીની સુવિધા શું છે તે બાબતે અમે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે દુકાન દીઠ ફાયર સેફટી રાખવાની જવાબદારી જે તે દુકાનદારની હોય છે. મુખ્ય માર્કેટ યાર્ડમાં દુકાન નંબર 175ના માલિક જે બારદાનના ખરીદ વેચાણનું કામકાજ કરે છે, તેઓએ તમાકુ શેડ નંબર 1ની અંદર બારદાનનો જથ્થો લગભગ 900-1000 બારદાનનો વીંટાનો જથ્થો ઉતારેલ હતો. ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યાના સુમારે અકસ્માતે આગ લાગેલ અને જેનાથી લગભગ તમામ જથ્થો ભસ્મીભૂત થઈ ગયેલ છે. આગનું ચોક્કસ કારણ આજ સુધી જાણી શકાય નહીં, અકસ્માતે લાગેલ એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. અને બજાર સમિતિ દિશા દ્વારા ફાયર ફાઈટર બોલાવ્યા અને પોલીસને જાણ કરી અને વહીવટીતંત્રની જાણ કરીને આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ લીધી. લગભગ 12-1 લાખ રૂપિયાનું નુકસાન દેખાય છે.